અંબાજી ધામ ભક્તિમય બન્યું, માતાજીનો પ્રાગટ્ય દિવસ ધામધૂમથી ઉજવાયો। યાત્રાધામ અંબાજીધામમાં વર્ષ દરમિયાનમાં અંબાના ભક્તો માતાજીના દર્શન કરવા આવતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે। પોષી પૂનમના દિવસે પણ માતાજીના અસંખ્ય ભક્તો આ ધામમાં આવતા હોય છે। પોષી પૂનમને શાકંભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે। સાથે અંબાજીમાં આ પૂનમને સુખડી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે। પોષી પૂનમે માતાજીના પ્રાગટ્ય દિવસ પણ હોય છે। પોષી પૂનમે અંબાજી મંદિરમાં માતાજીના ભક્તો વહેલી સવારથી જ ઉમટ્યા હતા। અંબાજી મંદિરમાં મહાશક્તિ યજ્ઞ યોજાયો હતો, જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। ત્યારબાદ ગબ્બર ખાતેથી અખંડ જ્યોત લાવી શક્તિ દ્વારે માતાજીની મહાઆરતી ઉતાર્યા બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો સાથે યાત્રિકો પણ જોડાયા હતા। અંબાજી મંદિરમાં બપોરે 12 વાગે અન્નકૂટ આરતી પણ કરવામાં આવી હતી અને 56 ભોગનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો। માતાજીનું એક સ્વરૂપ શાકંભરી માતાજી પણ છે। આજે માતાજીને શાકભાજીનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો, શાકોત્સવ કરવામાં આવ્યો હતો। અંબાજી મંદિર ટ્રસ્ટ અને શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ તરફથી છેલ્લા 29 વર્ષથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે। આ શોભાયાત્રામાં વિવિધ ઝાંખીઓ રાખવામાં આવે છે। આ વખતે લગભગ 32 જેટલા ટેબલો રાખવામાં આવ્યા હતા, જેમાં ગૌમાતાની ઝાંખી, RRSના સ્વયંસેવક તેમજ બાહુબલી હનુમાનજી આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ હતા। આ શોભાયાત્રા શક્તિદ્વારથી નીકળી સમગ્ર અંબાજીના બજારોમાં ફરી સાંજે શક્તિનગર પરત ફરી હતી। ગામ લોકો હર્ષો ઉલ્લાસ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા। શોભાયાત્રામાં જગ્યા જગ્યાએ ગામ લોકો દ્વારા પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। માતાજીના પ્રાગટ્ય ઉત્સવ દરમિયાન અંબાજી મંદિરના વહીવટદાર, જિલ્લા પોલીસ વડા હાજર રહ્યા હતા અને યાત્રિકો માટે દર્શનની વ્યવસ્થા અને સુરક્ષા તેમજ ટ્રાફિકની વ્યવસ્થા સુચારુ રૂપે રહે તે બાબતની તકેદારી રાખી હતી। અરવિંદ અગ્રવાલ, ZSTV અંબાજી। 15 વર્ષની દર્શન માટે આવીએ છીએ, કોઈ વાર તહેવાર પ્રસંગ હોય તો માતાજીને આમંત્રણ આપવા આવીએ છીએ। આજે અમારા ભાઈનો બેબીઓના મેરેજ છે, તો અમે માતાજીને આમંત્રણ આપવા આવ્યા છીએ પોષી પૂનમના દિવસે। તેમજ અહીંયા વહીવટ તંત્ર દ્વારા બહુ સારી વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી શ્રદ્ધાળુને કોઈ તકલીફ ના પડે અને માતાજી એવી ને માતાજીને હા સાહેબ, આજે માતાજીના પ્રાગટ્ય દિવસે આપ અંબાજી મંદિરમાં પધાર્યા છો, એ બાબત આજે પોષી પૂનમ એટલે કે અંબા માતાજીનો પ્રાગટ્ય દિવસ છે। આ દિવસે આખા ભારતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી માતાના સ્થાને અહીંયા પધારતા હોય છે, તેને લઈને પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને કોઈ બી માય ભક્તોને અહીંયા આવવામાં, પાર્કિંગમાં કોઈ તકલીફ ના પડે, જે લાઇન કરવામાં આવે છે તેમાં બી કોઈની તકલીફ ના પડે, સુરક્ષા અને વ્યવસ્થાને લઈને તમામ કડા બંદોબસ્ત અહીંયા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલા છે। તમામ એવા સ્થાનો કે જ્યાં માય ભક્તો જાય છે તે તમામ સ્થાનો ઉપર પોલીસ 24/7 ત્યાં હાજર રહી અને બંદોબસ્ત માટે ત્યાં મૂકી દેવામાં આવેલા છે। આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે, પોષી પૂનમે માનું પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે અને ઘણી બધી યાત્રાળુમાં માના ભક્તો માની મા આગળ પોતાના દુઃખ છે અને વ્યક્ત કરવાની અહીંથી સુખી સુખી થઈને હસતા હસતા જાય છે। મા બધાની મનોકામના પૂર્ણ કરે છે। માના ચાચર ચોકમાં લાખોની સંખ્યામાં અત્યારે મા પબ્લિક છે અને માના ઉત્સવ આનંદ મનાવી રહ્યા છે। આજે માનો જન્મદિવસ છે, માના એ જન્મદિવસે માને ખુશ તો આપણે શું માના વધુ તો બોલી શકીએ નહીં કે માનું ગુણ તો આપણા માના ગુણ તો બહુ બધા છે, એમાંથી 2 લીટી છે માના ખુશ કરવા માટે 2 લીટી માન વ્યક્ત કરું છું। થવું છે સમર્પિત, થવું છે સમર્પિત મા અંબા બહુચરના ચરણોમાં, થવું છે સમર્પિત મા અંબા બહુચરના ચરણમાં, બધી ચિંતા છોડી હૃદયમાં માનું આસન બિછાવું છું, બધી ચિંતા છોડી હૃદયમાં માનું આસન, જ્યાં જ્યાં જાઉં ત્યાં નિર્મલ પ્રેમમાં તારો હું પામું, જ્યાં જ્યાં જાઉં ત્યાં નિર્મલ પ્રેમમાં તારો હું પામું, પુષ્પ બની તવ ચરણે રહું, તવ ચરણે રહું। પોષી પૂનમના પવિત્ર દિવસે, માતાજીના પ્રાગટ્ય દિવસે વિશ્વ શાંતિ માટે મહાશક્તિ યજ્ઞ થઈ રહ્યો છે, તેમાં અમે દર વર્ષે લાભ લઈએ છીએ। કોરોના
બે વર્ષ જે યજ્ઞ બંધ રહ્યો તેનો અમને બહુ દુઃખ થાય છે અને આ વર્ષે જે યજ્ઞ થઈ રહ્યો છે તેમાં બધા આનંદથી સહભાગી થઈ રહ્યા છે. માં સૌની મનોકામના પૂર્ણ કરે, સૌને નિરોગી રાખે, સૌને શાંતિ બક્ષે. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.